નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે પ્રતિભા વધારવાના વિજ્ઞાન સંમત પ્રયોગો. પ્રતિભાનો અર્થ છે હંમેશા આદર્શ ઉન્મુખી બુદ્ધિ તથા ભાવનાઓનો સમન્વિત વિકાસ. અત્રે આવી પ્રતિભાઓના વિકાસ અંગેના ઉપાયોની ચર્ચા કરવામાં આવી છે. બાળકોને લખવાની સ્લેટ પર મણકા ઘસડીને આંખ શીખવાની જેમ, કે પછી ત્રણ પૈડાવાળી ચાલણ ગાડીની મદદથી ચાલતા શીખવાની જેમ કેટલાય અભ્યાસ કરાવવાથી કોઈ સામાન્ય માણસને પણ પ્રતિભાશાળી બનાવવાની દિશામાં આગળ વધારી શકાય છે. સામાન્ય માણસો શારીરિક અંગ અવયવોની તાકાત વધારવા માટે અખાડામાં જાય છે, એવી જ રીતે પ્રતિભાનો વિકાસ કરવા માટે પણ અમુક સાધનો નક્કી કરવામાં આવે અને તે સફળ થતી પણ જોવા મળે છે, જેમનો બ્રહ્મવર્ચસ્વની શોધ પ્રક્રિયાઓમાં પ્રયોગ કરવામાં આવે છે. એના એવા જ કેટલાક સાધનો અંતરે ઉલ્લેખ કરવામાં આવી રહ્યા છે. પહેલું, સ્વસંકેત, ઓટો સજેશન. શાંત વાતાવરણમાં સ્થિર શરીર અને એકાગ્ર મનથી બેસવું. ભાવના કરવી કે આપણા મસ્તિષ્કમાંથી ઉત્પન્ન થતી પ્રાણ વિદ્યુતનો પ્રવાહ શરીરના અવયવોમાં વધુ માત્રામાં પ્રવાહિત થઈ રહ્યો છે. શિથિલતાનું સ્થાન સમર્થ પ્રક્રિયા લઈ રહ્યું છે. એના આધારે દરેક અવયવો પરિપૃષ્ઠ થઈ રહ્યા છે. ઇન્દ્રિયોની ક્ષમતા વધી રહી છે. ચહેરા પર ચમક વધી રહી છે. બૌદ્ધિક સ્તરમાં એવો ઉભરો આવી રહ્યો છે કે જેનો અનુભવ પ્રતિભા વિકાસ રૂપે પોતાને તથા બીજાને થઈ શકે. વાસ્તવમાં સ્વસંકેતમાં માનસિક કાયાકલ્પનો મર્મ છુપાયેલો છે. શ્રુતિની માન્યતા છે, યા યછદ સ એવ સ, એટલે કે જે જેવું વિચારે છે અને પોતાના વિશે જેવી ભાવનાઓ ધરાવે છે તેવો જ તે બની જાય છે. ઈશાન વધમ યવય, એટલે કે જે જેવું વિચારે અને કરે છે તેવો જ તે બની જાય છે. વિદ્યાત્મક ચિંતન મહાપુરુષના ગુણોનો પોતાની અંદર સમાવેશ થવાથી ભાવનાઓથી એવા જ વિચારો ખેંચાઈ જાય છે તથા ઈચ્છિત વિદ્યુત પ્રવાહો પેદા કરે છે. સ્વસંકેતો દ્વારા પોતાના આભા મંડળને એક સશક્ત ચુંબકમાં રૂપાંતરિત કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક કહે છે કે થિંક એન્ડ ગ્રો રિચ અથવા એડોપ્ટ પોઝિટિવ ટુડે કહેવામાં આવે છે, કે વિચારો, હકારાત્મક વિચારો તથા એ આ ક્ષણથી જ વિચારો જેવી પોતાની જાતને શ્રેષ્ઠ બનાવી શકો. આ બધા જ મહામાનવો આ સ્વસંકેતથી જ મહાન બન્યા છે. ગાંધીજીએ હરિશ્ચંદ્ર નાટક જોઈને પોતાને સંકેત આપ્યો કે સત્યના પ્રયોગને જીવનમાં ઉતારો અને તેનું પરિણામ જુઓ. તેમની પ્રતિમા આ ચિંતનની કેટલી મહાન ભૂમિકા હતી એ સૌ જાણે છે. બીજું છે દર્પણ સાધના. આ મૂળભૂત રીતે આત્માવલોકનની આત્મસુધીની સાધના છે. મોટા કદનું દર્પણ સામે મૂકીને બેસવું, જમીન પર કે ખુરશીમાં બેસી શકાય. ખુલ્લા શરીરના દરેક ભાગ પર વિશ્વાસભરી દ્રષ્ટિથી અવલોકન કરો. પહેલા પોતાની બાબતમાં વિચારો. અંતકરણમાં પહેલા દોષ્ટ દુર્ગુણોમાંથી મુક્ત થવાની ભાવના કરો. તે પરમ સત્તા ખૂબ દયાળુ છે. ભૂતકાળને ભૂલીને હવે નવી અનુભૂતિ કરો કે મારી આંતરિક રચનામાં પ્રાણ વિદ્યુત શક્તિ જ સમાયેલી છે. પ્રતિભાના વિકાસમાં લક્ષણો નિશ્ચિતપણે દેખાઈ રહ્યા છે તથા સામે બેઠેલી આકૃતિમાં મારું અસ્તિત્વ પૂર્ણપણે વિલીન થઈ રહ્યું છે. આ ધ્યાન પ્રક્રિયા લયયોગની સાધના કહેવાય છે અને વ્યક્તિનો ભાવાત્મક કાયાકલ્પ થાય છે. ત્રીજું, રંગીન વાતાવરણનું ધ્યાન. સૂર્ય કિરણના દરેક રંગમાં પોતપોતાના સ્તરના રસાયણો, ધાતુ તત્વો તેમજ વિદ્યુત પ્રવાહ હોય છે. તે શરીર તથા મગજ પર વિશેષ પ્રભાવ પાડે છે. તેમાંથી કોઈના પ્રમાણ વધઘટ થાય તો ઘણા બધા રોગોનું આક્રમણ થઈ જાય છે. આ માટે રંગીન પારદર્શક કાચના માધ્યમથી અથવા જુદા જુદા રંગના બલ્બ દ્વારા પીડિત અંગ પર અથવા કોઈ ખાસ અંગ પર તેની સક્રિય વધારવા માટે રંગીન કિરણોની જરૂરિયાત પ્રમાણે ચોક્કસ સમય સુધી લેવાનું વિધાન છે. પ્રતિભાનો વિકાસ માટે આંખો બંધ કરીને કોઈ ખાસ રંગનું ધ્યાન કરવામાં આવે છે. તેનો પ્રભાવ મગજના સૂક્ષ્મ કેન્દ્રો, ચક્રો વગેરે પર પડે છે. નિયમિત રીતે થોડીક વાર ધ્યાનનો અભ્યાસ કરતા રહેવાથી ઈચ્છિત પરિવર્તન પ્રક્રિયા શરૂ થઈ જાય છે.
ધ્યાન એવું કરવામાં આવે છે કે સંસારમાં સર્વત્ર જે જ્ઞાનની સત્તા છે જે આપણા શરીરમાં પ્રવેશ કરીને ઇચ્છિત વિશિષ્ટતાઓ ધરાવતી ઉર્જાને પ્રવાહિત કરે છે. આ ધ્યાન 5-10 મિનિટ સુધી કરવામાં આવે છે. આ વિશેષજ્ઞો દ્વારા જુદી જુદી પ્રકૃતિના સાધનો માટે જુદા જુદા રંગો નક્કી કરીને જ આ પ્રક્રિયાઓ કરવામાં આવે છે. કોઈ યંત્ર વગર માત્ર ધ્યાન દ્વારા આ ક્રિયા કરી શકાય છે. ચોથું, પ્રાણાકર્ષણ પ્રાણાયામ. પ્રતિભા વધારનાર માટે પ્રાણાકર્ષણ પ્રાણાયામ પણ કરી શકાય. તેની વિધિ એવી છે કે કમર સીધી કરી સરળ આસનમાં હાથ ખોળામાં રાખીને બેસવું. ધ્યાન કરવું કે સફેદ વાદળો જેવા આકાર પ્રાણ તત્વના ગોટે ગોટા આપણી ચારે બાજુ ફેલાઈ રહ્યા છે અને આપણે તેની વચ્ચે નિશ્ચિત રીતે પ્રસન્ન મુદ્રામાં બેસઠા છીએ. નાસિકાના બંને છિદ્રોથી ધીરે ધીરે શ્વાસ ખેંચતા ખેંચતા ભાવના કરો કે શ્વાસની સાથે પ્રખર પ્રાણ તત્વની માત્રા પણ ભરેલી છે અને તે શરીરમાં પ્રવેશી રહી છે. હું બધા અંગો દ્વારા તેને ધારણ કરી રહ્યો છું. શ્વાસ ખેંચતી વખતે પ્રાણમાં પ્રવેશવાની, શ્વાસ રોકતી વખતે તેને ધારણ કરવાની ભાવના કરો. ધીરે ધીરે શ્વાસ બહાર કાઢતી વખતે એવો વિશ્વાસ કરો કે જે કંઈ ભૂલાયો તથા દુર્બળતાઓ મારી અંદર હતી તે શ્વાસની સાથે બહાર નીકળી રહી, તે પાછી ફરવાની નથી. આ પ્રાણાકર્ષની પ્રાણાયામ શરૂઆતમાં 5-10 મિનિટ કરવો પૂરતો છે. ત્યાર પછી ધીરે ધીરે તેની સંખ્યામાં વધારો કરી શકાય. પાંચમું, સૂર્યવેદન પ્રાણાયામ. ધ્યાન મુદ્રામાં બેસવું, શરીર પર ઓછામાં ઓછા વસ્ત્રો રાખવા, મુખ પૂર્વ દિશામાં રાખવું, સમય પ્રાંતકાળ સૂર્ય દયનો ધ્યાન કરો કે આત્મસત્તા શરીરમાંથી નીકળીને સીધી સૂર્યલોક સુધી પહોંચી રહી છે. જેમ કે સોયમાં પોળવેલો દોરો કપડામાંથી પસાર થઈ જાય છે, સરકતા અગ્નિમાંથી લાઠી આરપાર નીકળી જાય છે, સૂર્ય ઉર્જાથી આપણી ચેતના છવાઈ રહી છે, જમણી નાસ્તિકાથી ખેંચવામાં આવેલો શ્વાસ અંદર સુધી જઈને સૂર્યચક્રને આંદોલિત તથા ઉત્તેજિત કરી રહ્યો છે, વિપુલ માત્રામાં ઓજસ તેજસ અને વર્ચસ્વ પોતાનામાં ધારણ કરી રહ્યો છે તથા ડાબી નાસિકામાં બધા દોષ ગુણો બહાર નીકળી રહ્યા છે. હવે પહેલા કરતાં વધારે પ્રાણ ઉર્જા મારી અંદર એકઠી થઈ રહી છે, જે પ્રતિભા વધારવામાં રૂપે અનુભવાય છે. ક્રિયાની ગૌણ તથા ભાવનાઓને મુખ્ય માનીને આ અભ્યાસ નિયમિત રીતે કરવામાં આવે તો ચોક્કસપણે ફળદાયી બને છે. છઠ્ઠું, ચુંબકનો સ્પર્શ. ચુંબકનું ચિકિત્સા ક્ષેત્ર ઘણું યોગદાન માનવામાં આવે છે. એક્યુપ્રેશર, એક્યુપંક્ચર અને મુદ્રા તથા બંધ દ્વારા શરીરના સૂક્ષ્મ સંસ્થાનોને પ્રભાવિત કરવામાં તથા ચુંબકીય ચિકિત્સા અદ્ભુત સામ્ય છે. આપણી પૃથ્વી એક વિરાટ ચુંબક છે તથા તેના ઉત્તર ધ્રુવીમાંથી ચોક્કસ માત્રામાં પ્રાણ ઉર્જા ફેંકે છે. ચુંબક સ્પર્શમાં પણ આ સિદ્ધાંત પ્રયોજાય છે. લોહ ચુંબકનો સહાય ક્ષમતા વાળો એક ટુકડો લઈએ, ધીરે ધીરે મસ્તક, કમર, જીવ તથા હૃદય પર ડાબેથી જમણી તરફ ગોળ ફેરવો. ગતિ ધીમી રહે, કંઠથી લઈ નાભી પર જઈને જનેન્દ્રિય સુધી તે ચુંબકને ફેરવો. સ્પર્શ કરાવવા પછી તેને ધોઈ નાખો, તેથી તેની સાથે કોઈ પ્રભાવ જોડાયેલો ન રહે. ચુંબકથી પ્રભાવિત થયેલું જળ તથા વિદ્યુત ચુંબકનો પ્રયોગ પણ કરી શકાય છે. સાતમું, પ્રાણવાયુનો સાનિધ્ય. વરિષ્ઠ અને પ્રાણ સંપન્ન વ્યક્તિઓના યથાસંભવ સહવાસ કરવો સરળ છે. ચરણ સ્પર્શ જેવા ઉપક્રમથી લાભ લઈ શકાય. પરોક્ષ રીતે એવું ધ્યાન કરી શકાય કે હનુમાન, ભગીરથ એવા કોઈ પ્રાણવાન મહાપુરુષ સાથે આપણી ભાવનાત્મક એકતા સર્જાઈ રહી છે અને પરસ્પર આદાન પ્રદાનનો ક્રમ ચાલી રહ્યો છે. જેવી રીતે સાબુ સફેદી પ્રદાન કરે છે અને કપડાઓમાંથી મેલ દૂર કરે છે, તેવી જ રીતે ભાવનાઓ આ સંગત સંપર્કમાં ધ્યાન ધારણામાં કરી શકાય. આવા મહાપુરુષનું કોઈ દ્રશ્ય ચિત્ર કે તેમના ગુણોનું ચિંતન પણ તેમાં સહાયક બને છે. જેવી રીતે માતાના સ્તનપાનમાંથી બાળક તથા ગુરુની શક્તિનો શિષ્ય લાભાવિત થાય છે, તેવી ભાવના દ્વારા પણ પ્રાણ ચેતના વધે છે. આઠમું, નાદીઓ. વાદ્ય યંત્રો તથા તેમના ધ્વનિ તરંગોના એક વિશેષ પ્રભાવ હોય છે. તેને કોલાહલ રહિત સ્થાને સાંભળવાનો અભ્યાસ પણ પ્રતિભા વધારવામાં સહાયક બને છે. આ કાર્ય શબ્દ શક્તિ જે ચેતનાના ઈંધણ છે ના શ્રવણની અંતર ઉર્જા કેન્દ્રને ઉચિત કરીને તથા જગાડીને થઈ જાય છે.
ટેપ રેકોર્ડની સંગીત સાંભળવાની પણ આ કાર્ય થઈ શકે છે. તેમજ સ્વયં સુચારિત મંત્રો કે સંગીત પણ ધ્યાન લગાવીને પણ થઈ શકે છે. આપણા માટે કયા પ્રકારનું સંગીત ઉપયોગી છે તેનો નિર્ણય આ વિષયના વિશેષજ્ઞો દ્વારા જ કરાવવો જોઈએ. યુગ નિર્માણ યોજના મથુરા તથા શાંતિકુંજ હરિદ્વાર દ્વારા તૈયાર કરેલી કેસેટો તથા સીડી મગાવીને સાધનાત્મક મનોભૂમિ બનાવીને આ નાદ યોગ સાધના કરી શકાય. નવ પાશ્ચિત વ્યભિચાર છળ દનહરણ જેવા દુષ્કર્મોમાં પણ પ્રાણ શક્તિ ક્ષીણ થાય છે અને પ્રતિભાનું પ્રમાણ ઘટે છે. તેના માટે દુષ્કર્મોને અનુરૂપ પ્રાયશ્ચિત કરવું જોઈએ. ખ્રિસ્તી ધર્મમાં કન્ફેશનનું ઘણું મહત્વ છે. દુષ્કર્મોની ભરપાઈ કરી શકે તેવા સત્કર્મો કરવા જોઈએ. ચાંદ્રાયણ સાધના તથા હેમાંદ્રિક સંકલ્પ જેવા સાધનો પણ આ ભારને ઉતારવામાં સહાયક બને છે. કોણ ક્યાં દુષ્કર્મોને બદલ કરી ઉપાયચિત કરવું તે માટે ગુરુ સત્તા જેવા વિશેષજ્ઞોએ પોતાની પૂરી વાત જણાવ્યા ઘણો જ બોજ હળવો થઈ જાય છે અને આગળ કોઈ નવું સત્કર્મ કરવા માટે દિશા અને પ્રેરણા મળે છે. આ પ્રાયશ્ચિત કે સફાઈની મનોવૈજ્ઞાનિક આવશ્યકતા પૂરી કરે છે. પ્રતિભા વધારવા માટે અંતરની સફાઈ જરૂરી છે. દસ અંકુરનો કલંક તથા વેણો ઔષધિ સેવન અન્ન ધાન્ય તથા જડીબુટ્ટીઓના પોતાના એક વિશિષ્ટ પ્રભાવ છે જે જ્યારે અંકુરિત સ્થિતિમાં ફૂટે છે ત્યારે તેમાં વિશેષ ગુણો હોય છે. પોતાની આવશ્યકતા અનુસાર અનાજને સાત કુંડામાં એકાએક દિવસને અંતરે ઉગાડો. સાત દિવસે તે અંકુરોને ખાંડીને તેના 3 ગ્રામ કલંક 10 ગ્રામ પાણીમાં ભેળવી નાખ ચાળી ગાળી લો. ભેળવીને ગાળી લો તેને સવારના પોળમાં ખાલી બે મધ કે અન્ય અનુપાન કરી લો. આ ટોનિક તેજસ મેગા અને જીવન શક્તિ વધારનાર સહાયક બને છે. આવી રીતે લીલી જડીબુટ્ટીઓ કે તે ઔષધિના ચૂક્કા ચૂર્ણને પણ કલ્ક બનાવીને લઈ શકાય છે. તેનો નિર્ણય વિશેષજ્ઞો કરે છે. બ્રાહ્મણી તેજ તુલસી જ્યોતિમય સ્મૃતિ વગેરે વનસ્પતિઓનું સેવન પ્રતિભા વધારવામાં અત્યંત ઉપયોગી છે. સફળ જીવનની દિશા ધારા પુસ્તકમાંથી સંકલિત. જય ગુરુદેવ.